मॉर्निंग एवरीवन, आज जोशू पार्ट थ्री पेज नंबर 28। आफ्टर 4 मंथ ऑफ रेसिस्टेंस द वुमन सक्सीड इन सेविंग देर फॉरेस्ट। 4 महीनाना सखत परिश्रम अने विरोध पछी स्त्रीओ जंगल बचावानी अंदर सफल रही। द वुमन ऑर्गेनिज्म द महिला मंगल दल कैन डिसाइड टू रिवाइव द रीग्रेडेड फॉरेस्ट। એટલે કે જે નિષ્ફળ ગયેલું જંગલ છે ત્યારબાદ સ્ત્રીઓની સામૂહિક સંસ્થા મહિલા મંગળ દળ નાશ પામેલા જંગલોને પુનર્જીવિત કરવાનો સંકલ્પ કર્યો। ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી। હવે પોતાના કુટુંબ જેટલી સંખ્યાના અંદર ઢોર રખાયેલા હોય ત્યાં। કોન્સ્ટિટ્યુશન વેર રાઇટ્સ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ who was paid a 300 per month। હવે 300 રૂપિયાના પગારે તે લોકોએ તો કે એક ફાળો કરી, જેમ પોતાના ઘરની અંદર કુટુંબની જે સંખ્યાની અંદર ઢોર રખાયેલા હોય કે જંગલની અંદર તે ઢોર ચારવા માટે જતા હોય, એટલે તે મુજબ આર્થિક ફાળો કરી અને પ્રતિમાસ 300 રૂપિયાના પગારે એક ચોકીદાર રાખવામાં આવ્યો કે જે જંગલનું રક્ષણ કરે અને પહેલાં ઢોરનું પણ રક્ષણ કરે। ફોર 3 યર્સ ધ અરેન્જમેન્ટ વર્ક વેલ। 3 વર્ષ સુધી ગોઠવણી યોગ્ય રીતે ચાલી, બટ પ્રોબ્લેમ ધેન અરોઝ ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નિગ્લેક્ટ એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ। હવે પછી સમસ્યાઓ શરૂ થવાની ચાલુ થઈ। જંગલનો એ ચોકીદાર છે તે બેદરકાર નીકળ્યો, વૃક્ષોનું રક્ષણ કરવાનું એને ઢીલું મૂકી દીધું। Once the woman discovered this, the abolitionist to post and decided to guard the forest themselves. હવે એકવાર સ્ત્રીઓને આ બાબતની ખબર પડી એટલે તેમણે આ જગ્યા ચોકીદારની નિમણૂક છે તે રદ કરી અને પોતાની જાતે જંગલનું રક્ષણ કરવાનું નક્કી કર્યું। Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગળ દળે ગામની સ્ત્રીઓની ટુકડીને આ જંગલની દેખરેખ રાખવાની ફરજ સોંપી। ધ રિસ્પોન્સિબિલિટી એઝ સેડ અમોંગ 15 વુમન ઇન રોટેશન। વારાફરતી 15 સ્ત્રીઓમાં આ જવાબદારી વહેંચવામાં આવી, રોટેશન મુજબ વાર, કે આજે આ 15 વુમન હોય તો 15નો પછી પાછો 15 દિવસ પછી તેનો ટર્ન આવે, એ રીતે એણે ડ્યુટી ગોઠવી, બધાને જવાબદારી સોંપી। Thus the duty for each woman comes after 15 days. દરેકે દરેક સ્ત્રીને 15 દિવસ પછી એક વખત એને ફરજ પર જવાનું રહેતું। As one woman said, તો એક સ્ત્રીએ કહ્યું કે ઓન ધીસ ડે વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ બીકોઝ અવર ઓક ટ્રી આર લાઈક અવર ચિલ્ડ્રન। હવે એમાંથી એક સ્ત્રી એક દિવસ કહ્યું કે આ દિવસો અમે અમારું કામ છોડી દઈએ છીએ અને જંગલનું રક્ષણ કરીએ છીએ, કારણ કે અમારા ઓક વૃક્ષો અમારા બાળકો સમાન છે। વૃક્ષનો છોડ જ્યારે નાનો હોય ને ત્યારે તેને વધારે પ્રકારનું ટૂંકમાં પ્રોટેક્શન આપવું પડે। વન્સ વેન અ માઇગ્રન્ટ સેપરેટ અલો હિઝ ગોટ્સ ટુ ગ્રેઝ ઇન પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા। એકવાર એક બહારથી આવેલા ભરવાડે તેની બકરીઓને રક્ષિત જંગલ વિસ્તારમાં ચરવા જવા માટે દીધી। એક ભરવાડની આમાં જો એક વાત આવે છે બહુ સરસ। ધ વુમેન ટુક અવે ધ ગોટ એન્ડ ફાઇન્ડ ધ સેફેડ ₹200। વિલેજર્સ ધેમ સેલ્ફ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર ઇચ કટિંગ ટ્રી ફોર ફાયરવુડ। હવે એક દિવસ ભરવાડે છે તે બકરીઓને તો કે જંગલની અંદર જવા દીધી, તો સ્ત્રીઓએ તે બકરીઓ લઈ લીધી અને ભરવાડને ₹200નો દંડ કર્યો। ખુદ ગામવાળાઓએ બળતણ માટે વૃક્ષ કાપવા માટે ₹100નો દંડ કરાયો, એટલે તે ગામના લોકો જો કદાચને વૃક્ષ અહીંયા જંગલમાંથી એક પણ કાપે ને તો તેને ₹100નો દંડ ભરવાનો। હવે જો ભરવાડ બકરા લઈને ત્યાં ગયો તો તેની બધી બકરીઓ તો તે લોકોએ રાખી લીધી, પણ સામો ભરવાડ સામે એને ₹200નો દંડ ફટકાર્યો, કારણ કે પોતે ગમે તેમ કરીને જંગલને બચાવવા માંગતી હતી। થેન્ક્સ ટુ નેચર એન્ડ થેન્ક ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વુમન। કુદરતનો આભાર અને સ્ત્રીઓની તાકાત, આ સ્ત્રીઓની શક્તિઓનો આભાર કે ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ ઓફ ગઢવાલ।
આજે ગઢવાલના બધા જ ભાગોમાં જંગલો પુનર્જીવિત થઈ ગયા છે, માત્ર ને માત્ર સ્ત્રીઓને કારણે. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિગિલેન્ટ. પણ સ્ત્રીઓએ હજુ વધારે સાવધ રહેવું પડે છે. હજી પણ ત્યાંની સ્ત્રીઓ છે તે આ રીતે વર્ક પોતે કરી રહી છે. ઇન 1918 ફોર એક્ઝામ્પલ ધ મહિલા મંગલ દલ એગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ધ પ્લાન્ટિંગ. 1980માં એક ઉદાહરણ છે, આમાં એક્ઝામ્પલ આપેલું છે. ઉદાહરણ તરીકે 1980માં મહિલા મંગળ દળે જંગલ ખાતાને વૃક્ષ વાવવામાં મદદ કરવા સંમતી આપી. ધે ડગ 15,000 પીટ્સ બટ ધેન ધે ફાઉન્ડ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લાર્સ. હવે પોપ્લર નામના વૃક્ષની અંદર હવે 15,000 ખાડા ખોદવામાં આવ્યા. પછી તેને ખબર પડી કે ખાતું, આ જંગલ ખાતું તો માત્ર પોપ્લર વૃક્ષો વાવવામાં જ રસ ધરાવે છે, એટલે કે વિદેશી ઝાડ છે આ. ધ વુમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. હવે સ્ત્રીઓએ વિદેશનું આ વૃક્ષ છે તે વાવવાની ના પાડી દીધી. ઇન્સ્ટન્ટ ધે ફોર્સ ટુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિયન્સ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી. હવે એણે કીધું જંગલ ખાતાને કે તેને બદલે તેમણે જંગલ ખાતાને જુદા જુદા પ્રકારના પશુ ખાદ્ય આપે તેવા દેશી વૃક્ષો વાવવાનું દબાણ કર્યું, અને તેનો સીધે સીધો લાભ તો કે આપણે મળી શકે એટલા માટે થઈને. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આ રીતે ઉત્તર પ્રદેશના ઘણા પર્વતીય વિસ્તારોમાં હવે જંગલો પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસ્બેન્ડરી, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ એન્ડ સોઇલ એરેઝન એન્ડ હેવ ઇન્સ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. સ્થાનિક ખેતી અને પશુપાલનને સહાયક થવા ઉપરાંત આ પુનર્જીવિત થયેલા જંગલોએ પૂર તેમજ જમીનના ધોવાણની જે પ્રબળતા હતી, વિનાશકતા હતી, તેને પણ ઘટાડી દીધી, અને કાયમી પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરી આપ્યો કે કાયમી પ્રમાણની અંદર એને વોટર સપ્લાય તો એને મળી જ રહે. કારણ કે આપણે પણ જાણીએ છીએ ને કે વૃક્ષ વાવો અને વરસાદ લાવો, જ્યાં ગીચ પ્રમાણની અંદર જંગલો હોય તો વરસાદનું પ્રમાણ ત્યાં વધારે પ્રમાણની અંદર જોવા મળે. તો પહાડી એરિયાની અંદર પણ વૃક્ષો વાવી અને તે લોકોએ વોટર પાણી છે તેનો બચાવ કર્યો, અને ખાસ કરીને પાણી પોતાને મળી રહે, પોતાને વોટર સપ્લાય મળી રહે તે માટે થઈને એને જમીનનું ધોવાણ થતું પણ અટકે અને વૃક્ષોનું તો કે સંવર્ધન પણ કરી શકે. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેડ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબલી ધેર. હવે ખાસ કરીને પાણીનો પુરવઠો તો સુનિશ્ચિત કરી આપ્યો, પણ જંગલોનું રક્ષણ કરવાની આ સામૂહિક પદ્ધતિ આડોસપાડોસના જે ગામો હતી ને તે બધા ગામની અંદર પ્રસરી, અને હકીકતમાં ભયંકર તાકીદના રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ એક જ કદાચ અસરકારક રસ્તો છે.